નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી અન્વયે જો અયોગ્ય કારણોસર તમારું ફોર્મ રિજેક્ટ થયેલું હોય તો તમારે શું કરવાનું રહેશે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણો છો કે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી આવેલી હતી અને તે ભરતી છે તે ધોરણ 10 પાસ અને 12 પાસ ઉપર આ ભરતી આવેલી હતી, જેના માટેની કુલ જગ્યાઓ હતી 8,850ની આજુબાજુ. તો મિત્રો, આટલી મોટી ભરતી આવેલી હતી તે અન્વયે ઘણા બધા બહેનોએ આ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે ફોર્મ ભરેલા હતા અને તે અન્વયે તાજેતરમાં જ તેનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવેલું છે. પણ ઘણા બધા બહેનોનું જે ફોર્મ છે તે અયોગ્ય કારણોસર રિજેક્ટ થયેલું હોઈ શકે છે. તો અયોગ્ય કારણોસર ફોર્મ રિજેક્ટ થયું છે તો કરી લ્યો, આ કામ એપ્રૂવ થઈ જશે તમારું ફોર્મ. જી હા મિત્રો, જો તમારું ફોર્મ અયોગ્ય કારણોસર રિજેક્ટ થયેલું હશે તો તમારે આ કામ કરી લેવાનું છે અને તે કરશો એટલે તમારું ફોર્મ એપ્રૂવ થઈ જશે. તો શું કરવાનું રહેશે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે મેળવીએ. તો ચાલો હું તમને સૌ પ્રથમ બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાર પછી આગળની વિગતો જણાવું છું. તો મિત્રો, બ્રાઉઝર પર આવી ગયા પછી તમારે તમારા એડ્રેસ બારમાં આપણે જે ફોર્મ ભરતી વખતે જે વેબસાઇટ ખોલી હતી તે વેબસાઇટ ખોલી લેવાની છે. તો વેબસાઇટ છે ehrms.gujarat.gov.in. આ વેબસાઇટ લખી અને ઓકે આપશો એટલે આ પ્રમાણેની ehrms ગુજરાતની જે વેબસાઇટ છે તે ખુલી જશે. અને તે વેબસાઇટ ખુલી ગયા પછી અહીંયા તમને એક રિક્રુટમેન્ટ નામનું મેનુ જોવા મળે છે. તો આ રિક્રુટમેન્ટના મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો જેવા તમે રિક્રુટમેન્ટના મેનુ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમને સબ મેનુઓ જોવા મળશે, જેમાં છેલ્લેથી ત્રીજા ક્રમનો મેનુ છે મેરિટ રિજેક્ટ લિસ્ટ. તો આપણે અહીંયા મેરિટ રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તે ક્લિક કરશું એટલે નવા ટેબમાં આપણો એક બીજો વિન્ડો ખુલી જશે અને આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. તો મિત્રો, આ પ્રમાણેની સ્ક્રીન ખુલી ગયા પછી અહીંયાથી સૌપ્રથમ આપણે એડવર્ટાઇઝમેન્ટ, તો અહીંયાથી આપણે એડવર્ટાઇઝમેન્ટ જે એડવર્ટાઇઝમેન્ટ હોય તે સિલેક્ટ કરવાની છે. તો તમારે જે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લાની એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરી લેવાની છે અને ત્યાર પછી જે પોસ્ટ માટે જે તમે ફોર્મ ભરેલું હોય અને રિજેક્ટ થયું હોય તે પોસ્ટ સિલેક્ટ કરી લેવાની છે અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો, આ પ્રમાણે સર્ચ બટન ઉપર ક્લિક કરતાં તમને જે આખે આખું જે આંગણવાડીઓનું લિસ્ટ જોવા મળી જશે અને તેની સામે અહીંયા આપણને મેરિટ વ્યૂ મેરિટના ટેબ જોવા મળશે, તેની બાજુમાં રિજેક્ટ લિસ્ટનો ટેબ છે અને ત્યાર પછી જે ત્રીજો ટેબ છે તે એપ્લાય ગ્રીવન્સીસનો ટેબ છે. તો મિત્રો, મેરિટ જોવા માટે અહીંયા પહેલો વ્યૂ મેરિટનો ટેબ છે, ત્યાર પછી રિજેક્ટ લિસ્ટ માટે રિજેક્ટ લિસ્ટના ટેબ ઉપર ક્લિક કરવાનું છે. તો ચાલો હું અહીંયા કોઈ એક રિજેક્ટ લિસ્ટ ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતાં આ પ્રમાણે તમને રિજેક્ટ લિસ્ટની યાદી જોવા મળી જશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ નીતાબેન કરીને જે અરજદાર છે તેનું જે ફોર્મ છે તે ધોરણ 10ના માર્કશીટ મુજબ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ નથી તેવા કારણોસર રિજેક્ટ કરવામાં આવેલું છે. તો મિત્રો, હવે માની લ્યો કે આ જે નીતાબેન છે તેઓએ ધોરણ 10ના માર્ક છે તે માર્કશીટ મુજબ ઓનલાઈન દર્શાવેલા હતા અને તેઓએ પોતાના ફોર્મ ભરતી વખતે ઓનલાઈન જે પ્રિન્ટ પણ કાઢેલી છે અને તે પ્રિન્ટમાં તમારે ધોરણ 10ના માર્ક્સ દર્શાવેલા આવે છે. તો આ બેનને છે તે અપીલ કરવાની રહેશે. તો મિત્રો, આ પ્રમાણે કોઈ અયોગ્ય કારણોસર જો તમારું ફોર્મ રિજેક્ટ થયેલું હોય તો અપીલ કેવી રીતે કરવી તેની માહિતી આપણે જોઈએ. તો અપીલ કરવા માટે તમને બતાવું છું. તો અહીંયા આપણે જે તમારી જગ્યા હોય તે જગ્યાની સામે એપ્લાય ગ્રીવન્સનું ટેબ છે તે ટેબ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવા આપણે તે ટેબ ઉપર ક્લિક કરશું એટલે પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે.
तो आ स्क्रीन में सौ प्रथम जाहेरात क्रमांक है, तो अहियाथी तमारे तमारो जाहेरात क्रमांक सिलेक्ट करी लेवानो छे। तो आ प्रमाणे जाहेरात क्रमांक सिलेक्ट करी अने त्यार पछी जे ते उम्मेदवारे पोतानो जे उम्मेदवार अरजी क्रमांक होय ते फॉर्म मुजब अहींया दाखल करी देवानो छे अने त्यार पछी ओटीपी मोबाइल पर मेळवो तेना बटन उपर क्लिक करी देवानुं छे। जेवा आपणे ओटीपी मोबाइल पर मेळवो ते बटन उपर क्लिक करशुं एटले तमारा मोबाइल उपर एक ओटीपी मोकलवामां आवशे अने ते ओटीपी અહીંયા દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી ઓટીપી નંબર ચકાસો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો આટલી પ્રોસેસ કર્યા પછી આપણે આગળ જોઈએ કે આગળ શું કરવાનું આવે છે। તો મિત્રો આ પ્રોસેસ કરી લીધા પછી ઉમેદવારનું નામ, તો અહીંયા ઉમેદવારનું નામ, ત્યાર પછી જિલ્લાનું નામ, ત્યાર પછી તાલુકાનું નામ અને ત્યારબાદ ગામનું નામ। તો આ પ્રમાણે મિત્રો ઓટીપી વેરીફાઈ થઈ ગયા પછી જે વિગત છે તે ઓટોમેટિક ફિલ થઈને આવી જાય છે અને ત્યાર પછી અહીંયા છે અપીલ રજૂઆત ફરિયાદ સંક્ષિપ્તમાં। તો તમને જે પણ વાંધો હોય, તમારું ફોર્મ રિજેક્ટ થયું, તે શું વાંધાથી રિજેક્ટ થયું છે અને તમે તેની સામે શું રજૂઆત કરવા માગો છો તેની વિગત અહીંયા ટાઈપ કરી લેવાની છે। તો માની લ્યો કે આપણે જે અહીંયા લિસ્ટમાં જોયું હતું તે બેનનું ફોર્મ છે તે ધોરણ 10ના જે માર્ક્સ છે તે માર્કશીટ મુજબ ઓનલાઈનમાં દર્શાવેલ નથી તેવા કારણોથી રિજેક્ટ થયું હતું। તો અહીંયા આપણે લખવાનું રહેશે કે અમે ફોર્મમાં જે ધોરણ 10ના માર્ક્સ છે તે દર્શાવેલ છે અને તેની ફોર્મની પ્રિન્ટઆઉટ પણ અમારી પાસે છે। તો આ પ્રમાણે આ જે કારણ છે તે તમારે અહીંયા લખી દેવાનું છે અને ત્યાર પછી તમારું જે ફોર્મ હોય જેમાં તમારા ધોરણ 10ના માર્ક્સ દર્શાવેલા હોય તેને સ્કેન કરી અને અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી તેને અપલોડ કરી દેવાનું છે અને અપલોડ કરી દીધા પછી અહીંયા છેલ્લે અપીલ રજૂઆત ફરિયાદ કરો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આવી રીતે તમે જે એપ્લાય ગ્રીવન્સ ઉપર અપીલ કરશો એટલે તમારી જે અરજી છે તેને ધ્યાને લઈ અને જો યોગ્ય હશે તો તમારું ફોર્મ છે તે એપ્રૂવ કરી દેવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો તમે આ કામ કરશો તો જો અયોગ્ય કારણોસર તમારું ફોર્મ રિજેક્ટ થયું હશે અથવા તો કોઈ બાય મિસ્ટેક રિજેક્ટ થયું હશે તો તમારું ફોર્મ એપ્રૂવ થવાના ચાન્સીસ રહેલા છે। તો મિત્રો આશા રાખું કે જો તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો તેના માટેની અપીલ કેવી રીતે કરવી તેના વિશેની માહિતી મળી ગઈ હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।